નેચરલ પાઇપલાઇન ગેસના ભાવમાં વધારો થતા મોરબી સિરામિક ઉદ્યોગકારોએ વિકલ્પ રૂપે એલપીજી અને પ્રોપેન ગેસનો વપરાશ કરતા થયા છે। મોરબી સિરામિક ઉદ્યોગમાં નેચરલ પાઇપલાઇન ગેસના ભાવમાં વધારો થયા બાદ સિરામિક ઉદ્યોગકારો સસ્તા ઇંધણના વિકલ્પ રૂપે એલપીજી અને પ્રોપેન ગેસ વાપરતા થયા છે, જેના કારણે પ્રોપેન ગેસ વપરાશમાં સલામતી વિષયને લઈને તારીખ 21 જાન્યુઆરીના રોજ મોરબી ખાતે પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા એક દિવસીય સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં મોરબીની 400 જેટલી ફેક્ટરી જોડાઈ હતી। મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશ બોપલિયા અને શૈલેષભાઈ દાંજાના જણાવ્યા મુજબ પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન ભારત સરકાર અને ઓઇલ માર્કેટિંગ કંપનીના સહયોગથી મોરબી સિરામિક એસોસિએશન દ્વારા કેનાલ રોડ લીલાપર કેશવ હોલ ખાતે શનિવારે તારીખ 21 જાન્યુઆરી 2023ના રોજ પ્રોપેન સેફ્ટી વિષયમાં સિરામિક ઉદ્યોગો માટે એક દિવસીય સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો છે। પીઈએસઓ દ્વારા આયોજિત મેગા સેફ્ટી ઇવેન્ટમાં લગભગ 400 સિરામિક ઉદ્યોગોએ ભાગ લીધો છે, તેમજ આ એક દિવસીય જાગૃતિ કાર્યક્રમમાં સિરામિક ઉદ્યોગના 800 પ્રતિનિધિઓ સક્રિયપણે ભાગ લીધો હતો। સલામતી જાગૃતિ અંગેના કાર્યક્રમમાં પ્રોપેન સ્ટોરેજમાં સુરક્ષાના વિવિધ પાસાઓને આવરી લેતા 8 ટેકનિકલ સત્રો હાથ ધરવામાં આવ્યા। IOCL, HPCL, BPCL, Reliance, એજીસ સાથે ટ્રાઈ ગેસ અને ગ્રીન ગેસ નામની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેપર રજૂ કરી સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન કર્યું છે। આ તકે ડોક્ટર આર વેણુગોપાલ, જોઈન્ટ ચીફ કંટ્રોલર ઓફ એક્સપ્લોઝિવ અને પીઈએસઓ ગુજરાતના વડા સલામતી જાગૃતિએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં IOCL, HPCL અને BPCLના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ પણ હાજર રહ્યા હતા। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી। હરેશભાઈ ગોપલિયા, મોરબી સિરામિક એસોસિએશન પ્રેસિડેન્ટ। આજે આ મોરબીના આંગણે સરસ મજાનો સિરામિકમાં સેફ્ટી માટેનો એક કાર્યક્રમનું આયોજન થયું છે, જેની અંદર IOCL, BPCL, એજીસ, રિલાયન્સ આવી અલગ અલગ જે તમામ કંપનીઓ જે પ્રોપેન અને એલપીજી ગેસનો સપ્લાય કરે છે, એ તમામ કંપનીના મુખ્ય મુખ્ય અધિકારીઓ અને ગેસોના મુખ્ય અધિકારીઓ અને સિરામિકના આશરે 400 જેટલા કર્મચારી અને એના ડિરેક્ટર અત્યારે કાર્યક્રમમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે। આ કાર્યક્રમની અંદર જે મોરબીની અંદર આશરે દરરોજના 400-500 પ્રોપેનના ટેન્કર વહીવટ અને હલનચલન કરી રહ્યા છે કે એક કંપનીમાંથી બીજી કંપનીએ જઈ રહ્યા છે, તો આની અંદર કે અકસ્માત ન થાય અને અકસ્માત ન થાય એના માટે શું શું સેફ્ટી રાખવી જોઈએ, એ સેફ્ટી રાખવા બાબતની અહીંયા ટ્રેનિંગ આપવામાં આવેલી છે અને સચિત્ર માહિતી છે કે ઓડિયો વિઝ્યુઅલ દ્વારા, ચિત્ર દ્વારા, વિડીયોથી સમગ્ર ઘટનામાં કેવી રીતે આપણે સેફ્ટી કરી શકીએ, રાખી શકીએ તેની માહિતી આપવામાં આવશે। શૈલેષ ધાંજા, ઓટો ગ્રીન ગેસ ઓટોમેશનના માલિક। આજે મોરબી મુકામે 21 જાન્યુઆરી સેફ 2023 સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ 2023નું આયોજન થઈ રહ્યું છે, જે મોરબીના ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ અગત્યનું અને મોરબીમાં થતું સૌથી પહેલું સેફ્ટી અવેરનેસ માટેનું, ઇન્ડસ્ટ્રી માટેનું એક અધિવેશન છે। પેસો પેટ્રોલિયમ અને એક્સપ્લોઝિવ બરોડાના મુખ્ય શ્રી વેણુગોપાલ સરના અધ્યક્ષતા નીચે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં પ્રોપેનના વપરાશમાં 0 અકસ્માતના ટાર્ગેટ સાથે ગ્રીન ગેસ ઓટોમેશન અને ઓઇલ કંપનીઓ સાથે મળી અને આ અધિવેશનનું આયોજન કર્યું છે। આ અધિવેશનથી મોરબી સિરામિકને ફાયદો થશે કે એક નાનામાં નાનો અકસ્માત પણ રોકાઈ શકાશે,